મગજમાં કૃષ્ણના ભણકાર આવે છે. ઘણી વખત આપણે જેનું બહુ ચિંતન કરીએ ને એ આપણા મનમાં કે ઈ જાવા ઈ જાવા ઈ જાવા, અને થોડુંક બંધ ભજન થયું એટલે ભગવાનનો અવાજ કાને ગયો કે કાકા ખોલો દરવાજો, ખોલો સાક્ષાત બ્રહ્મ. શબરી જેવી જ આની હાલત. ભગત હંમેશા ભગવાનને ભાળે એટલે પોતાનું આત્મતત્વ ખોઈ બેસે છે, એમાં સમાઈ જાય છે. અને એટલે કીધું કે ભગવાને તાંદળિયાની ભાજી ખાધી. એક સંત મહાત્મા એમ કહે છે કે એને કેળા જ્યાં પીડ્યા હતા, કેળા છોલી અને કેળાનો ગર્ભ ફેંકી દે અને છાલ આપે અને ભગવાને છાલ ખાધી છે, આવું સંત મત કહે છે. તો આ તત્વ છે એ પ્રેમ તત્વ. પ્રેમ તત્વ ભક્તિ વગર સંભવ નથી. જ્યાં સુધી સંપૂર્ણ આશ્રય ના આવે ત્યાં સુધી ભક્તિનો પ્રવેશ થતો નથી. અને ભગવાનને ભક્ત ગમે જ્ઞાની એટલો બધો, એટલો બધો. ભગવાન કહે કે જ્ઞાનીએ પોતાની જાતને સંભાળીને મને ગોતવો પડે જ્યારે હું ભગતને ગોતી લઉં છું. આવી ભક્તિની મહત્તા, આવું ભક્તિનું ચરિત્ર અને એ ભક્તિ શ્રવણ કીર્તન, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, આ નવે નવ પગલાં જ્યારે આગળ વધી જાય ત્યારે એને ભગવત પ્રાપ્તિ થાય. અને અહીંયા ગીતાજીના 11 અધ્યાય પૂરા થયા ત્યાં સુધીમાં ઘણી ગાંઠો કૃષ્ણે અર્જુનને ખોલી નાખી છે. આ મારું તમારું જીવન છે ને એ સૂત્ર ફેણી દેવું છે. બીજી બધી ગાંઠો હોય તો ઉકેલી શકે, દોરડું ગૂંચવાઈ જાય ને તો બે જણા સામસામાં લાગે તો ગાંઠ પકડાય આપણને, પણ સૂત્ર ફેણી બુદ્ધિના બાલ કે ને એને કોઈ ખોલવા બેસે તો થાક્યો મથી રે મથી, એનો એનો છેડો ન મળે, એને ખોલાય નહીં સાહેબ, એને તો મજા લેવાય, ખાઈ જવાય ને મજા લેવાય. જીવન એ સંગ્રામ છે અને સંસાર સાગર તરવો છે દુષ્કર. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં, દુનિયા તણા દો રંગના ધોખા કદી દર્શો નહીં. તમે જેવા જવાબદાર થઈ અને સોસાયટીમાં ઇન્વોલ્વ થાવ એટલે બે માણસો આવે કહેવા વાળા, એને કાંઈ લાગતું ઓળખતું ન હોય તમે મંદિરમાં જાઓ કે મંદિરમાં ન જાઓ. જાઓ તો એ કહે કે હવે ખબર છે કેટલી ભક્તિ છે, ન જાઓ તો એમ કે ભગવાને આટલું આપ્યું મંદિરમાં કંઈક જાને. કુછ તો લોગ કહેંગે, એની કોમેન્ટ પાસ ન કરે તો એને મજા ન આવે, કારણ કે લોગો કા કામ હે કહેના, એ ન બોલે તો એને મજા ન આવે. અને વી ધ પીપલ, આપણે લોકોના સર્ટિફિકેટ પર આપણી લાઈફ ડિઝાઇન કરીએ છીએ કે આ આમ કહેશે તો, ફલાણો આમ કહેશે તો, લોકડો આમ કહેશે તો, પણ એ તો બોલવાના જ છે. તમે કાંઈ પણ કરો, સારું કરો તો એ બોલશે, ખરાબ કરો તો એ બોલશે, ન કરો તો એ બોલશે. દરેક અવસ્થામાં એ સમાજ એક્સપર્ટ એડવાઇસ આપશે આપશે આપશે. નાનકડું ઉદાહરણ કે બાપ દીકરો ઘોડો લીધો નવો, એટલે આનંદ ઉત્સાહ કે ભાઈ નવો ઘોડો આપણે ઘરે આવ્યો, ચાલો આપણે બંને બેસીને ઘરે જઈએ. બંને બાપ દીકરો ઘોડા પર બેસીને ઘરે આવે છે. એક ભાઈ મેળવ, એનું કોઈ નામ નથી, સમાજનું નામ નથી હોતું. એક વ્યક્તિ બહુ સારો, પણ સોસાયટી જ્યારે ભેગી થાય સમાજને તમે ન પહોંચી શકો, એકને બેને કે પાંચને પહોંચી શકો, પણ સમાજને પહોંચવો મુશ્કેલ છે. એટલે ભાઈ બોલ્યો, સમાજનો વ્યક્તિ બોલ્યો કે દયા નામની વસ્તુ ક્યાં છે, દુબળો ઘોડો અને બે અશ્વાન. એટલે બાપ દીકરાએ વિચાર કર્યો કે ભાઈ આપણે થોડીક વધારે પડતું છે, ઘોડો આમ જો કે સાઈઝમાં બરાબર છે પણ પેલો કહે છે દુબળો હશે. એને પોતાના ઘોડાને દુબળો માન્યો, કેમ તો કે સામાએ કીધું. એટલે બાપ દીકરા બે સાંભળ્યું એટલે દીકરો નીચે ઉતરી ગયો કે બાપા તમે બેસો હું ઘોડોને દોરી લો. થોડોક સમય આગળ ગયા ત્યાં બીજા એક ભાઈ મળ્યા, અને બીજા ભાઈ મળ્યા એને પણ કંઈક ન કહે તો એને મજા ન આવે. આપણને તો પણ આપણને કોઈક મળે ને આપણે કંઈક કમેન્ટ ન પાસ કરીએ તો આપણને ઘરે જઈને ખાવું ન ભાવ કે મેં એને કીધું નહીં કે.
એટલે એ બોલ્યો કે દયા નામની વસ્તુ જ ક્યાં છે? કુમળો છોકરો નીચે ચાલે અને આધેડ બાપ ઉપર બેઠો. આટલું કહીને જતો રહ્યો. હવે બાપાએ વિચાર કર્યો કે જુવાન જોત કુમળો દીકરો અને હું ખાઈ બદેલો, હવે મારે જીવીને શું કરવાનું છે? દીકરાની શાંતિ માટે, સુખ માટે મારે જીવવાનું હોય ને હું ઘોડા પર બેહું, મારો દીકરો દુઃખી થાય? એને કીધું આપણે ઓલરોડ થઈ જાય. એટલે દીકરો ઉપર, બાપા નીચે, પાછી યાત્રા આગળ. ત્યાં પાછા એક ભાઈ મળ્યા. કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ. એટલે એને કીધું કે દયા નામની વસ્તુ જ ક્યાં છે? હટ્ટો કટ્ટો જુવાન જોત દીકરો ઉપર બેઠો અને બિચારો બુઢો બાપ ચાલે છે. શબ્દો એક જ, અર્થો અનેક. એટલે દીકરાએ વિચાર કર્યો કે આ રીતે ખોટું છે. હવે પોસિબિલિટી ત્રણ હતી, એ બંને ત્રણે એને કરી નાખી. કાં તો આઈધર, કાં તો ઓર, કાં તો બંને બે. હવે કોઈ પોસિબિલિટી બાકી, કોઈ શક્યતા ખરી? તો કે એક શક્યતા છે, બાપા અનુભવી માણસ, કે ન તારે બેહવાનું, ન મારે બેહવાનું, ન બે બેસી, આપણે એક પણ ન બેસી. આ ચોથી શક્યતાનો પ્રયોગ એને શરૂ કર્યો કે હવે લોકો બોલે જ નહીં. લોકો ક્યારે બોલે? આપણે બેસીએ તો બોલે. એટલે લોકોના સર્ટિફિકેટ પર એને ત્રણ ચાર વખત ઘોડા પરથી ચડ ઉતર કરી અને હવે નક્કી કર્યું કે આપણે કોઈ ઘોડા પર બેહવાનું નથી. થોડાક આગળ જાય છે, ઘોડાને દોરી જાય છે, ત્યાં એક ભાઈ ઓર મળ્યા. કે આ સમાજમાં, આ ગામમાં મૂર્ખાઓની ક્યાં તાણ છે, છતે ઘોડે ચાલતા જાય. હવે આ સંસારને તમે કેમ ભોગો? એકલા બેસો તોય તકલીફ, દીકરાને બિહાડો તોય તકલીફ, તમારા માટે કરો તોય તકલીફ, છોકરા માટે કરો તોય તકલીફ, આખા એન્ટાયર પરિવાર માટે કરો તોય તકલીફ, અને કાંઈ ન કરો તોય તકલીફ. કોઈને એવી ટેવ હોય કે સીધું જ જોવે, કે દ્રષ્ટિને બહુ ભ્રમિત ન કરે. એટલે એ બાજુમાં જઈને કહે કે મારાની દ્રષ્ટિ બરાબર નથી. કેમ? તો કે તાકી તાકીને જોયા જ કરે છે. ધ્યાન રાખજો. એટલે ભક્તોમાંથી કોઈ કહે ને કે મહારાજ તમારા માટે આવી વાતો થાય છે. એટલે મહારાજે નક્કી કર્યું કે કોઈની સામે જોવાનું નહીં. એના પ્રવચનમાં કે વાતમાં કોઈ ભગત મળવા આવ્યો તો મોઢું ફેરવા જ રાખે, ચક્કર વકર ડોળા ફેરવા જ રાખે. એટલે સમાજમાં વાત ચાલુ થઈ કે મહારાજની દ્રષ્ટિના કાંઈ ઠેકાણા નથી, ચક્કર વકર ડોળા ફેર્યા જ કરે છે. એટલે પાછી વળતી વળતી વાત મહારાજ સુધી પહોંચે કે મહારાજ તમારું આ વર્તન બરાબર નથી. હવે જે ઉપદેશક છે એને પણ સમાજના સર્ટિફિકેટને સ્વીકારવાનું શરૂ કર્યું. સીધી દ્રષ્ટિનો ત્યાગ કર્યો, આડી અવળી દ્રષ્ટિનો ત્યાગ કર્યો. એટલે એણે નક્કી કર્યું કે હવે આપણે ઉપર જોવાનું. એટલે મહારાજ જ્યાં જાય ત્યાં ઉપર, પ્રવચન પણ આમ જ કરે. એટલે ભક્તોમાં વાત ચાલુ થઈ ગઈ કે મહારાજને અહંકાર કેટલો છે, કોઈની સામે જોતા. એટલે ધીરે ધીરે ગામમાં વાત પ્રસરી. એટલે છેલ્લા એ કીધું કે બાપજી તમારા માટે તો આવી વાત થાય છે. એટલે ગુરુજી વિચાર કરે કે એક ધારું જોતો હોય તકલીફ, આમ તેમ જોતો હોય તકલીફ, ઉપર જોતો હોય તકલીફ, તો હવે આપણે નીચે જોવાનું. હવે નીચે જોવાનું ચાલુ કર્યું ત્યારે ભક્તોમાં વાત ચાલુ થઈ કે મહારાજે કંઈક ખોટા કામ કર્યા લાગે છે. નકર આંખમાં આંખ મિલાવે ખરા, આ શબ્દો કોઈની નજર છુપાવે નહીં. આજે મહારાજનું કંઈક દાળવા કાળું હશે, જીવન ખરાબ હશે, અકર્મી હશે, તો એને દ્રષ્ટિ નીચી કરી. હવે મહારાજને જ્ઞાન થયું કે જોવામાં મજા નથી. ના હામું જોવું, ના ચકલ વગર ડોળા ફેરવવા, ના ઉપર જોવું, ના નીચે જોવું. એક જ ઉપાય છે કે આ આંખને ફોડી નાખવી. એટલે હોયા લીધા અને આંખને ફોડી નાખી. તો એ જ ભક્તોએ પ્રવચન તો કર્યું, પણ ભક્તોએ એમ કીધું કે મહારાજના કર્મો બહુ ખરાબ હશે. કરેલા કર્મના બદલા ભોગવવા, એટલે આલોકના સાગરમહી કોઈ નાવથી તરશો નહીં, દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં. જો આ સંસાર સાગરને તરી જવું હોય, આ મહાભારતના કોઠા વિધી નાખવા હોય અને બ્રહ્મમય બનવું હોય, નિરાકારની સાથે એકાકાર થવું હોય,
તો આ જે નાના નાના ખોટા છે ને કેમ ઈ જ આપણને સ્ટક કરી રાખે છે, આપણી યાત્રા સંપૂર્ણ અટકાવી દે છે. આપણે મટીરિયલિસ્ટિક ભાગીએ છીએ, પણ આધ્યાત્મિક યાત્રા એઝ ઇટ ઇઝ ક્યાં ના ક્યાં 50 વર્ષ પહેલા હતા એટલી સમજણ, એટલી ભક્તિ, કોઈ પણ પ્રકારની વૃદ્ધિ નહીં. કારણ કે આ સમયના જે પ્યાદા ભગવાને મૂક્યા છે, આ પ્યાદા ઉપર આપણે આપણો અભિપ્રાય બનાવી અને આપણે આપણી લાઈફ ડિઝાઇન કરીએ છીએ. ઘણી વખત કોઈ કહે એટલે આપણે કરવા મળીએ, હરખ ઘેલા થઈ જઈએ, પણ એ બીજાની પ્રસન્નતા માટે છે, આપણી પ્રસન્નતા માટે નથી. ગીતાજીના 12મા અધ્યાયની શરૂઆત કરીએ, ભક્તિ યોગમાં આપણે આગળ વધીએ. દ્વાદશ અધ્યાય ભક્તિ યોગ. અર્જુન ઉવાચ, એવમ સતત યુક્તાયે ભક્ત્યા સ્વં પર્યુપાસતે યે ચાપ્યક્ષર અવ્યક્તમ તેષાં કે યોગ વિત્તમા. અહીંયા સરસ સવાલ કર્યો છે કે ભક્તિ બે રીતે થાય, એક સાકાર અને બીજી નિરાકાર. હવે સાકાર ભક્તિ શ્રેષ્ઠ કે નિરાકાર ભક્તિ શ્રેષ્ઠ, આ બે માંથી ચડિયા તું કોણ? અનન્ય ભાવથી નિરંતર ભક્તિ આપનામાં સતત ધ્યાન પરોવીને ભજન યજન કરે છે, તમારા કોઈ નિર્ગુણ સ્વરૂપને ભજે છે તો કોઈ સગુણ સ્વરૂપને ભજે છે, તો આ બંનેમાં ચડિયાતો ભક્ત કોણ? અહીંયાથી ભક્તિ યોગનો આરંભ થાય છે. ઘણી વખત આપણને પણ થાય કે ભક્તિનો બે પ્રકાર આવી ગયા, એટલે મૂર્તિ છે એ સાકાર થઈ, નિરાકાર એટલે નથી દેખાતો એની ઉપાસના, આ બે માંથી શ્રેષ્ઠ કોણ? જે મને તમને પણ સવાલ છે, પણ એનો જવાબ મને તમને મળતો નથી, એટલે સાકાર સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. નિરાકારની કલ્પના આપણી પાસે છે ને. એક સુભાષિતકારનો સુંદર શ્લોક છે કે ઉત્તમા સહજાવસ્થા ધ્યાન ધારણા શ્ચ મધ્યમા અધમા મૂર્તિ પૂજાશ્ચ તીર્થાટન ધમા ધમા. ચાર અવસ્થાનું નિરૂપણ કર્યું કે ઉત્તમ શું છે, અથવા આ શ્લોક છે ને હકીકતમાં પાછળથી શરૂ થાય છે, જે એક્સ્ટ્રીમ છે એ પહેલા કીધું, પણ એની સાયકલ એનો સ્ટેપ ક્યાંથી આવે કે તીર્થાટન ધમા ધમા. પહેલી નિમ્ન અવસ્થા તો ભક્તિની શરૂઆત તીર્થોથી થાય છે. તીર્થમાં દેવતાઓનો વાસ છે, તીર્થમાં પવિત્રતા છે, તીર્થમાં જવાથી મન પ્રસન્ન થાય છે. એટલે પહેલા ભક્તિનું પહેલું પગથિયું તીર્થ આવે, એટલે તીર્થમાં જાઓ એટલે ભગવત દર્શન થાય, એટલે ત્યાં મૂર્તિ પ્રત્યે અનુગ્રહ પ્રેમ થાય. એટલે આપણે તીર્થમાંથી ગમતો વિગ્રહ ગણપતિ હોય, એટલે ગણેશ ઉપાસક હોય એને ગણપતિ કીધા, શક્તિ ઉપાસકને શક્તિમત કીધો, શિવ ઉપાસકને શિવમત કીધો, અને વિષ્ણુ ભગવાનના અવતારો રામ કૃષ્ણ બાલાજી આદિની જે પૂજા કરવાની પદ્ધતિ છે એના જે અનુયાયો છે એને વૈષ્ણવ મત કીધો છે. તો જે વૃત્તિમાં અથવા જે જે ભગવાનમાં રસ હોય એ ભગવાનની મૂર્તિ ઘરે લાવે, તો તીર્થ કરે પછી મૂર્તિ લાવે, પણ મૂર્તિ પૂજા છે મધ્યમાં. મૂર્તિ પૂજા અંતિમ કાળ સુધી ભક્તની શ્રેષ્ઠતામાં પરાકાષ્ઠામાં નથી પહોંચતી. ઘણી વખત ભગત સાધક એવો એકાકાર થઈ જાય કે મૂર્તિ અને ભગવાન વાત કરે. આદ્ય જગતગુરુ વલ્લભાચાર્ય મહારાજ જેને પુષ્ટિ ધર્મની વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી, એ ભગવાન ઠાકોર જ્યારે વાત કરતા હતા, ઠાકોરજી આજે શું તમે કહો છો? તો ઠાકોરજી બોલ્યા કે ગઈકાલે ખીર બહુ ઊની હતી, ગરમ હતી, કાલે થોડીક ઠંડી પાડી છે. ત્યાર પછી એને ભગવાનને સાક્ષાત સ્વરૂપ આપ્યું અને એક સરસ પરંપરાનું સર્જન કર્યું, એનું નામ છે પુષ્ટિ માર્ગ. એ લોકો ભગવાનને લાલાને પુષ્ટાવે પછી નાના બાળકને જેમ એનું પૂજન, એનું યજન, એને સુવડાવવું, એને સંભાળવા, એનું સ્નાન, એનું લાલન, એનું પાલન. ઠાકોરજી હોતા હોય તો ઘરમાં બધો ઓડિયો સાયલન્ટ, નાનું બાળક સુતો કેમ આપણે કરીએ?
कि ईज साक्षात भगवान है। तो साकार ने निराकार मां साकार ने भजवा मजा आवे कारण कि साकार आपने सामने देखा है। अहिया मूर्ति ले आया यात्रा करी यात्रा मरती मूर्ति नो प्रवेश थियो पर मूर्ति दरोज अपनी साथे न होय आपने कशे बारगाम जाइए तो मूर्ति घरे रह जाए तो पछी शू करिए अपने मूर्ति नु ध्यान करिए एटले अपना मन में आ विग्रह छे भगवान शंकर नो बालाजी नो माताजी नो सुंदर विग्रह आ मूर्ति प्रतिष्ठा में हूँ नो तो आवी शक्यो कारण के त्यारे थोड़ू बधी कोविड ना नियमो हता तो ये मूर्ति प्रत्ये नो भाव आंख बंद करो एटले मेरे घर के आगे भोलेनाथ तेरा मंदिर बन जाए जब खिड़की खोलू तो तेरा दर्शन हो जाए। भले मूर्ति मंदिर यहां छे पर तमे याद करो एटले ई मूर्ति तमारा आंख बंद करता आवी जाए। अहीं दर्शन करवा माटे आंख ने खोलवी पड़े पण आत्मदर्शन में आंख बंद करवी पड़े। अनंत नी यात्रा आंख